ધોરણ છ માં ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળ આપણે કોમ્પ્યુટરનો પરિચય કેળવ્યો. કોમ્પ્યુટરની વ્યાખ્યા, લક્ષણો, ઇતિહાસ, કોમ્પ્યુટરના પ્રકારો વગેરેનો અભ્યાસ કર્યો. તમે જાણ્યું છે કે કોમ્પ્યુટર શું છે, કયા પીરિયડમાં કોમ્પ્યુટરનો પ્રોગ્રેસ થયો. હવે આજે આપણે સ્વાધ્યાયનો એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. એક્સરસાઇઝ પ્રશ્ન એક છે, નામ આપો. પ્રશ્ન એક, નામ આપો. તો એક નંબર છે, ગણતરી માટેનું પ્રથમ સાધન. ગણતરી માટેનું પ્રથમ સાધન, તો સામે જવાબ આવશે એબક્સ. એબક્સ ગણતરી માટેનું પ્રથમ સાધન, એબક્સ. સેકન્ડ, હાડકામાંથી કાપીને બનાવેલ પટ્ટીઓનો સમૂહ, તો જવાબ આવશે નેપિયર્સ બોન્સ. નેપિયર્સ બોન્સ. ત્રણ નંબર, બ્લેઝ પાસ્કલે શોધેલું ગણતરી માટેનું યંત્ર. બ્લેઝ પાસ્કલે શોધેલું ગણતરી માટેનું યંત્ર, જો જવાબ આવશે પાસ્ક લાઇન. ચાર નંબર, એનેલિટિકલ એન્જિનના શોધક કોણ હતા એમ, તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. પાંચ નંબર, વિલિયમ ઓટ્રીડ દ્વારા બનાવેલું ગણતરી માટેનું સાધન. ફરીથી, વિલિયમ ઓટ્રીડ દ્વારા બનાવેલું ગણતરી માટેનું સાધન, તો જવાબ આવશે સ્લાઇડ રૂલ. છ નંબર, ચોક્કસ અંતરે કાણા પાડેલો કાગળ, તો સામે જવાબ આવશે પંચ કાર્ડ. સાત નંબર, એનિયાકમાં ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિકલ સાધન, તો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. આઠ નંબર, હવામાનની આગાહી માટે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર. હવામાનની આગાહી માટે કયું કોમ્પ્યુટર ઉપયોગમાં લેવાય છે, તો જવાબ આવશે સુપર કોમ્પ્યુટર. નવ નંબર, મોટા ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર. ફરીથી, મોટા ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર, તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. જવાબ આવશે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. દસ નંબર, ઘરે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર, તો જવાબ આવશે માઇક્રો કોમ્પ્યુટર. હવે આગળ પ્રશ્ન બે, નામ આપો. પ્રશ્ન બે માંગ્યા પ્રમાણે લખો. તો એક છે, કોમ્પ્યુટરની બે લાક્ષણિકતા. તો બે લાક્ષણિકતા કઈ કઈ છે, તો આપણને જે આવડે આપણે લખી શકીએ. એવું નહીં કે ટીચરે લખી છે જ લખવાની, તમને જે આવડે તમે લખી શકો છો. તો એક છે ઝડપ અને બે નંબર ચોકસાઈ. હવે બે નંબરમાં માગ્યા મુજબમાં
કોમ્પ્યુટરના કોઈ પણ બે ફાયદા. કોમ્પ્યુટરના કોઈ પણ બે ફાયદા, કોઈ પણ બે ફાયદા તમે લખી શકો છો. તો એક અહીંયા વિશાળ ક્ષમતા અને વધુ સારી સેવા. વિશાળ ક્ષમતા અને વધુ સારી સેવા, પાના નંબર 10 પર. ત્રણ નંબર કોમ્પ્યુટરના કોઈ પણ બે પ્રકાર. કોમ્પ્યુટરના કોઈ પણ બે પ્રકાર, તો કોઈ પણ બે પ્રકાર કીધા છે એટલે તમે ગમે તે, તમને જે આવડે તે તમે લખી શકો છો. તો એક સુપર કોમ્પ્યુટર અને બે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. એક સુપર કોમ્પ્યુટર અને બે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. 4 નંબર સુપર કોમ્પ્યુટરના બે ઉપયોગો. તો સુપર કોમ્પ્યુટરના બે ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે સુપર કોમ્પ્યુટર, એમ લખવાનું છે અહીંયા. તો એક છે હવામાનની આગાહી અને બે સંરક્ષણ ટેકનોલોજી. એક હવામાનની આગાહી, 2 નંબર સંરક્ષણ ટેકનોલોજી. 5 નંબર મિની કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય તેવા બે સ્થાનો. મિની કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય તેવા બે સ્થાનો, તો આપણે લખીશું વેપાર, સંસ્થાઓ, સરકારી વિભાગ. વેપાર, સંસ્થાઓ, સરકારી વિભાગ. હવે 6 નંબર માઇક્રો કોમ્પ્યુટરના બે પ્રકાર. તો માઇક્રો કોમ્પ્યુટરના બે પ્રકાર છે. એક માઇક્રો કોમ્પ્યુટરના 3 પ્રકાર છે, પણ અહીંયા આપણે 2 જ પ્રકાર માંગ્યા છે, તો આપણે 2 લખીશું. એક ડેસ્કટોપ કોમ્પ્યુટર અને 2 લેપટોપ કોમ્પ્યુટર. એક ડેસ્કટોપ કોમ્પ્યુટર અને 2 લેપટોપ કોમ્પ્યુટર. હવે આગળ પ્રશ્ન ત્રણ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા લખો. એટલે કૌંસમાં આપેલા છે ઓપ્શન, એ ઓપ્શનમાંથી આપણને શોધીને લખવાના છે. તો 1 નંબર છે ખાલી જગ્યા એ ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન હતું. ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન હતું. તો કૌંસમાં આપેલું છે એબક્સ અને નેપિયર્સ બોન્સ. એબક્સ અને નેપિયર્સ બોન્સ. તો જવાબ આવશે એબક્સ. જવાબ આવશે એબક્સ. આપણે અહીંયા લખીશું એબક્સ. હવે બીજી ખાલી જગ્યા, હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો. હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો. તો કૌંસમાં આપ્યું છે એબક્સ અને નેપિયર્સ બોન્સ. તો જવાબ આવશે નેપિયર્સ બોન્સ. તો અહીંયા આપણે લખીશું નેપિયર્સ બોન્સ. હવે 3 નંબર નેપિયર્સ બોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓટ્રીડે શોધેલા સાધનને ખાલી જગ્યા કહે છે. તો કૌંસમાં આપ્યું છે મલ્ટીપ્લાયર વ્હીલ અને સ્લાઇડ રૂલ. તો જવાબ આવશે સ્લાઇડ રૂલ. જવાબ આવશે સ્લાઇડ રૂલ. 4 નંબર બ્લેઇઝ પાસ્કલે શોધેલા ગણતરી માટેના યંત્રને ખાલી જગ્યા કહે છે. તો કૌંસમાં આપ્યું છે બ્લેઝર અને પાસ્કલાઇન. તો જવાબ આવશે પાસ્કલાઇન. જવાબ આવશે પાસ્કલાઇન. 5 નંબર પાસ્કલાઇનમાં સુધારા કરીને ગોટફ્રીડ લીબનીઝે ગુણાકાર અને ભાગાકાર કરી શકે તેવું યંત્ર વિકસાવ્યું જેને ખાલી જગ્યા કહે છે.
પાસ્ટ લાઇનમાં સુધારા કરીને ગોટફ્રેડ લિબનીઝે ગુણાકાર અને ભાગાકાર કરી શકે તેવું યંત્ર વિકસાવ્યું છે જેને ખાલી જગ્યા કહે છે. કૌંસમાં છે મલ્ટીપ્લાયર વ્હીલ અને સ્લાઇડ રૂલ. તો જવાબ આવશે મલ્ટીપ્લાયર વ્હીલ. મલ્ટીપ્લાયર વ્હીલ. હવે 6 નંબર, ચાર્લ્સ બેબેજ ખાલી જગ્યાની રચના કરી. ચાર્લ્સ બેબેજ ખાલી જગ્યાની રચના કરી. તો કૌંસમાં આપ્યું છે મલ્ટીપ્લાયર વ્હીલ અને એનાલિટિકલ એન્જિન. તો જવાબ આવશે એનાલિટિકલ એન્જિન. તો કૌંસમાં જવાબમાં લખીશું આપણે એનાલિટિકલ એન્જિન. હવે 7 નંબર છે, ખાલી જગ્યાને કોમ્પ્યુટરના પિતામાં કહેવાય છે. તો કૌંસમાં છે બ્લેઝ પાસ્કલ અને ચાર્લ્સ બેબેજ. તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. આપણે અહીંયા લખીશું ચાર્લ્સ બેબેજ. હવે 8 નંબર, 8 નંબર, એનિયાકમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. 8 નંબર, એનિયાકમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. કૌંસમાં આપેલું છે ટ્રાન્ઝિસ્ટર અને વેક્યુમ ટ્યુબ. તો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબ. 9, બીજી પેઢીના 9મી નંબરની ખાલી જગ્યા, બીજી પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબના બદલે ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. તો કૌંસમાં આપ્યું છે ટ્રાન્ઝિસ્ટર અને માઇક્રોપ્રોસેસર ચિપ. ટ્રાન્ઝિસ્ટર અને માઇક્રોપ્રોસેસર ચિપ. તો જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટર. જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટર. હવે 10મી ખાલી જગ્યા, ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો પર ચિપ પર લગાવતા તે ચિપને ખાલી જગ્યા કહે છે. તો તે ચિપને શું કહે છે? તો કૌંસમાં આપ્યું છે માઇક્રોપ્રોસેસર ચિપ અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. વિદ્યાર્થી મિત્રો, આજે ખાલી જગ્યા 10 ખાલી જગ્યા સુધી અભ્યાસ કરીએ. પ્રણામ. અસ્તુ.